નમસ્કાર ભાઈઓ બહેનો, યોગા એરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાઈઓ બહેનો, આજે આપણે વાત કરવાના છે કે ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેમને વિટામિન ડીની ડેફિશિયન્સી હોય છે, ડી કોમ્પ્લેક્સ. ભાઈઓ બહેનો, વિટામિન ડીની ડેફિશિયન્સી થાય ત્યારે કેટલાક લક્ષણો, જો તમને એવા હોય લક્ષણો તો ખાસ તમારે ચેતી જવું જોઈએ. તો પહેલું લક્ષણ, તમારી સ્કિન પર વધારે પડતા પિગમેન્ટેશન, ખીલ થવા, પછી તમારા વાળ વધારે પડતા ખરવા લાગવા, સાથે સાથે ક્રેમ્પ્સ, બોડીની અંદર ક્રેમ્પ્સ, દુખાવા વધી જવા, સાંધાના દુખાવા છે, બધું જ થવું, માથાનો દુખાવો વધી જવો, કોલેસ્ટ્રોલ, જે તમારું બેડ કોલેસ્ટ્રોલ છે એ હાઈ થઈ જવું, ઇમ્યુનિટી ડાઉન થઈ જવી, વારંવાર શરદી ઉધરસ થઈ જવા, તાવ આવવો, આ બધી જ સમસ્યાઓ જ્યારે વધી જાય ત્યારે સમજવું કે તમારું વિટામિન ડી એ ઓછું થઈ ગયું છે. ભાઈઓ બહેનો, વિટામિન ડી જ્યારે ઓછું થઈ જાય ને ત્યારે ડૉક્ટર પાસે જઈ, હોમિયોપેથિક કે એલોપેથિક, એની પાસેથી તમારે મલ્ટી વિટામિન પહેલાં શરૂ કરી દેવા જોઈએ. પણ સાથે સાથે ઘરગથ્થુ ઇલાજ, જે આયુર્વેદિક છે અને ઘરે જ તમે કરી શકશો, એ ઇલાજ પણ તમારે શરૂ કરી દેવો જોઈએ, જેથી કરીને ફટાફટ તમને વિટામિન ડીની ડેફિશિયન્સીની અંદર ઘણી રાહત થશે અને આગળ પણ વિટામિન ડીની ડેફિશિયન્સી નહીં સર્જાય એના માટે ઉપયોગી થશે. તો શું કરવાનું છે આપણે? તો સર્વપ્રથમ તમારે રોજ સવારે ઉઠીને તમારા શરીર ઉપર તલનું તેલ અથવા તો નારિયેળનું તેલ લગાવીને તડકાની અંદર 10 મિનિટ બેસવાનું છે. જે કૂણો તડકો છે, પછી એટલો બધો તડકો પણ ન લેવો કે જેના લીધે તમારું પિત્ત વધી જાય, એટલે એકદમ સવારનો કૂણો તડકો હોય 6-8ની વચ્ચેનો, અને એમાં શિયાળાની અંદર વિશેષ ફાયદો થશે. તો એ કૂણો તડકો તમે લો, સવારે લો, સાંજે લો, સંધ્યા સમયે, આ બે સમય તમે લઈ શકો છો, વિટામિન ડીની ડેફિશિયન્સીની અંદર ઘણી રાહત થશે. સાથે સાથે તમારે તમારા ભોજનની અંદર મશરૂમનું પ્રમાણ વધારી દેવાનું છે. મશરૂમ જે આવે છે વેજીટેરિયન, એ મશરૂમ તમે શાકની અંદર અઠવાડિયાની અંદર 2-3 વખત લઈ શકો છો, રોજ ના લેવા, અઠવાડિયાની અંદર 2 વખત તમે લઈ શકો છો. એનાથી પણ તમને વિટામિન ડીની ડેફિશિયન્સીની અંદર ઘણી રાહત થશે. અને ભોજનની અંદર દેશી ગાયના વલોણાનું ઘી એ તમે એડ કરી દો, પણ વલોણાનું ઘી હોવું જોઈએ, કે જે દૂધમાંથી દહીં બનાવી અને દહીંમાંથી એને વલોવીને લાકડાના વલોણામાં, અને ઘી બને એવું જ ઘી ખાજો, જેના લીધે તમને ઘણો ફાયદો થશે. સાથે સાથે તમારે સન ચાર્જ્ડ વોટર, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીની અંદર ગરમ થયેલું પાણી પીવું જોઈએ. તો એના માટે તમારે શું કરવાનું છે? 3-4 જેટલી કાચની બોટલ લઈ લો, અથવા તો કાચનો જગ લઈ લો, કે જેની અંદર 3-4 લિટર પાણી સમાઈ શકે. આ પાણી તમે ભરી અને સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી, તમે કદાચ ઓફિસે જતા હોય તો તમારા ઘરની અંદર કોઈને કહી દો, તો એટલા સમય સુધી 9-4 સુધી તડકો આવે, જ્યાં સુધી ગરમ થાય, સનની એનર્જી એની અંદર આવી જાય, ઢાંકીને રાખજો વાસણ, તો સનની એનર્જી, સૂર્યની એનર્જી એની અંદર આવી જાય, પછી આ પાણી પીવાનું રાખો, તમને ઘણો બધો ફાયદો થશે, વિટામિન ડીની ડેફિશિયન્સી દૂર જ થઈ જશે. તો આ પ્રયોગ પણ કરી શકો છો તમે, અને યોગ કરતા રહો, સૂર્ય નમસ્કાર કરતા રહો, અને એવા ઘણા બધા પ્રાણાયામ પણ છે કે જે અમે અમારા યોગ ક્લાસની અંદર પણ કરાવીએ છીએ. પણ વિટામિન ડીની ડેફિશિયન્સી આવશે ને એટલે કેન્સર જેવા રોગો થવાની પણ સંભાવનાઓ છે, એટલે વિટામિન ડીને તમે ખાસ સાચવી લેજો, એ જ ખાસ વિનંતી છે. નમસ્કાર.